કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર. આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય ગણિત ગમ્મત. વિષય ગણિત ગમ્મત. આપણા જોડે આ પ્રમાણેનું પુસ્તક હશે. એ વિશે આજે આપણે જાણકારી મેળવીએ. અગાઉના પીરિયડમાં આપણે 1 થી 10 હજાર સુધીના અંકો અને શબ્દોમાં શીખી ગયા હતા. હવે જોઈશું પ્રકરણ 1, ગણિત ગમ્મતમાં પ્રકરણ 1, એના વિશે માહિતી મેળવીએ. પ્રકરણ 1માં નામ છે ઈંટોની ઇમારત. ઈંટોની ઇમારત, ઈંટોથી બનતી ઇમારત એટલે કે મકાન, કોઈ વસ્તુ જેવી તે સુશોભનમાં વપરાય, ઝરૂખામાં વપરાય, એ અથવા કોઈ કુંડું કર્યું હોય તો એની આજુબાજુ ગોઠવેલ હોય, એ રીતે ઈંટોની ઇમારત કઈ રીતે ઊભી થાય છે એના વિશે આ પ્રકરણ દરમિયાન શીખીશું. તમે શાંતિથી સાંભળજો. જાગૃતિ શાળા માટે ઈંટોની પેટર્નનો નમૂનો. હવે જાગૃતિની જે સ્કૂલ છે એના ત્યાં ઈંટોને કઈ રીતે વાપરી છે, કઈ રીતે એની સ્કૂલ બનાવી એટલે કે શાળા બનાવી છે એના નમૂનો અહીં આપેલ છે. આ મુર્શિદાબાદ ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે. જાગૃતિ શાળાની એક સત્ય ઘટના છે. એ લોકોએ ઈંટો કઈ રીતે વાપરી અને એની પેટર્ન એટલે કે એની ભાત બનાવી છે તે વિશે છે. જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈંટોની પેટર્ન બનાવવી. દિવાલો ઉપર પણ પેટર્ન બનાવવી અલગ અલગ જાતની, એની જમીન હોય ભોંયતળી એના પર પણ જુદી જુદી રીતની ડિઝાઇન ભાત કરી અને દિવાલ બનાવવી. જમાલ, કાલુ અને પિયાર આ કામના કડિયા હતા. આ ત્રણ ભાઈ હતા, એ આ બધી કારીગરી વિશે જાણતા હતા, દિવાલ વિશે અને નીચેના ભોયતળિયા વિશે જાણતા હતા. તેઓને શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી. કંઈ એક યુક્તિથી તો દિવાલ બની ન જાય, અલગ અલગ ડિઝાઇન માટે જુદા જુદા મગજ દોડાવવું પડે ને. જેમ આપણે કંઈક એકનું એક રમતથી રમીએ કંટાળી ગયા હોઈએ તો પછી બીજી રમતમાં આપણે રસ મેળવીએ છીએ, તે જ રીતે એ ત્રણેય કોણ? જમાલ, કાલુ અને પિયાર આ ત્રણેય કારીગરોએ અલગ અલગ યુક્તિ એટલે કે અલગ અલગ આઈડિયાથી એ દિવાલ અને ભોયતળિયાની ડિઝાઇનો તૈયાર કરી. આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈ મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા. એ લોકો શું કર્યું કે પોતાની ડિઝાઇન તો તૈયાર કરી પણ એનાથી કદાચ વધારે સારું કે કંઈક એમાં ઉમેરો કે ઘટાડવું એ જોવા માટે એ લોકોએ શું કર્યું? મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો એટલે કે એ જેમને દફનાવવામાં આવ્યા હતા એ જોવા ગયા. ત્યાંની એ મકબરાની ડિઝાઇન, એમની ભાત જોવા ગયા, જેને કારણે તેમને જાગૃતિ શાળા બનાવવાની કંઈક આઈડિયા મળી, કંઈક અવનવું મળે. આ છે ને આ શાળા, એમાં આ દિવાલો, અહીંયા નીચેની ભોયતળી એ બધા ઈંટોથી બનાવેલું છે. આ ઇમારતમાં એક મોટો માળ છે, આ દેખાય છે ને, જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે. આ દિવાલ ઉપર અલગ અલગ જાતની પેટર્ન એટલે કે ભાત બનાવેલી છે. કેટલી? 2000 જાતની. આશરે 300 વર્ષ પહેલાં કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા. આ સ્કૂલ ક્યારની છે? જૂની 300 વર્ષ પહેલાં. ત્યારે કડિયા પોતાના મગજ એટલે કે પોતાની યુક્તિથી આ દિવાલ બનાવી હતી. કેટલી એમાં પેટર્ન મૂકેલી છે? 2000 જાત, 2000 જેટલી. આ તેની 5 માળના ભોયતળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવાયેલી છે તે જુઓ. પાછી આ ઇમારત કેટલા માળની છે? 5. તો દરેક માળ ઉપર, દરેક માળના ભોયતળિયા ઉપર અલગ અલગ જાતની પેટર્ન એટલે કે ડિઝાઇન છે અને દિવાલો પર અલગ અલગ ડિઝાઇન છે એ અહીં આપેલ છે. આ શાળા છે, હવે તેના ભોયતળિયું, આ ભોયતળિયું છે ને એમાં અલગ અલગ જાતની 5 જાતની અલગ અલગ 5 જાતની પેટર્ન આપેલી છે. એ આ 2 દેખાય છે ને, આ 2 પછી 3, 4 અને 5 આ 5 જાતની પેટર્ન આપેલી છે, જે તેમની જાગૃતિ શાળાની જમીન એટલે કે ભોયતળિયા પર કરેલી છે. જમીન ઉપર એટલે કે ભોયતળિયા પર કરેલી છે. તો આ 5
ભાત શેની બનેલી છે? ઈંટોની. શેની બનેલી છે? ઈંટોની. કોઈ સિમેન્ટ કે કશું એમાં વપરાયેલ નથી. આ બધા ભોયતળિયાની ભાતો એટલે કે પેટનો સિમેન્ટ ઈંટોની બનાવેલ છે. તો ચલો જોઈએ તમને ભોયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે. આ પાંચ મેં તમને બતાવી, તમે તમારી રીતે લખી શકો છો. જે પેટર્ન ગમતી હોય તે પેટર્ન અહીં લખી શકો છો. કોઈને એક નંબરની, બે નંબરની, ચાર, પાંચ, પાંચેમાંથી જે તમને ગમતી હોય એ લખવાની. તમે આવી પેટર્ન અન્ય કોઈ જગ્યાએ જોઈ છે તો લખવાનું. જ્યાં જ્યાં જોઈ હોય, મંદિરોમાં છે, જૂના ઇમારતોમાં, જૂના મહેલોમાં, આ બધું જૂની જૂની જગ્યાએ જોવા મળે. અત્યારે તો બધા આરસ પાન, પથ્થર, અલગ અલગ રીતની ભોયતળિયા બનાવે. અહીં આપણે જે રીતનું જ્યાં જોયું હોય ત્યાં લખીશું. તળિયા ખૂબ જ રોમાંચિત થઈ પાછા ફર્યા. એ બધાએ જોયું પેલા મકબરામાં અને પછી મજા મજા કરી એટલે હસતા રમતા બહાર આવી ગયા. જમાલે કહ્યું, ઓહ, એ તે દિવસોમાં પણ તેઓએ ઈંટની એટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલી કે આપણે એ દિવસોમાં જ્યારે ભોયતળી બનાવી તો ત્યારે અલગ અલગ જાતની આ પાંચ, એનાથી પણ વધારે પેટર્ન બનાવી આપણે ભૂલી જ ગયા. ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ. એ લોકોએ તો બનાવી, આપણે તો હવે કંઈ પેટર્ન બનાવીએ નહીં, પણ આપણે ચાલો રમત રમતમાં આપણી શાળા છે તેના ભોયતળિયા પર ઈંટની પેટર્ન રચીએ. દરેક કળિયાએ ઈંટની મદદથી અલગ અલગ પેટર્ન બનાવી શાળાએ તેમના સુંદર ઇમારત માટે ગર્વ છે. પછી એ કળિયાઓએ બધી જ્યાંથી ગમે ત્યાં ફરી ફરીને બધી અવનવી પેટર્નો તૈયાર કરી અને પછી એમને પેટર્નો જમીન ઉપર બનાવી અને પછી સ્કૂલના ભોયતળિયા પર બનાવી. તો શાળાવાળાઓએ એમના પર શું કર્યું? ગર્વ કર્યો કે બહુ સરસ કામ કર્યું છે. બાળકો તેના પર હસતા રમતા અને પોતાની રીતે નવી પેટર્ન બનાવે છે. બાળકો પણ પછી એમાં પોતાનું મગજ દોડાવી અને જુદી જુદી અલગ અલગ પેટર્નો બનાવે છે. અહીં જુઓ, બાળકોએ બધી અલગ અલગ પેટર્ન બનાવેલી છે. અહીં બાળકોએ અલગ અલગ પેટર્ન બનાવેલી છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીં ક, ખ, ગ, ગ, ચ, છ, જ, જ, ટ, થ અને ડ, આ એ કેટલી છે પેટર્ન? 11 પેટર્ન. કેટલી છે? 11. 11 એ કેવી છે? અલગ અલગ છે, કોઈ એક સરખી પેટર્ન છે નહીં. આ 11 પેટર્નો અલગ અલગ દર્શાવે છે. કઈ પેટર્ન વર્તુળ આકારમાં બનેલી છે? આ ગોળ 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 વર્તુળ એટલે તો ખબર છે ને, ગોળ 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 કઈ છે? આ લાગે છે ના, આ ના, આમાંથી કોઈ લાગે છે ના. આ ઠની જો આમ ગોળ 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 રાઉન્ડ કરેલું છે ને, વર્તુળ આકાર છે. તો અહીં જવાબમાં લખીશું ઠ. કઈ પેટર્ન તમે દર્પણમાં ચિત્ર જોઈ શકો છો? એનું એક ચિત્ર, એવું ને એવું ચિત્ર પાછું દેખાય. તો આ રહી જ, જભલાના જ વાળી. હવે તમે ભોયતળિયાનો નવો નમૂનો બનાવો. તમને કોઈ ગમતી હોય એવો તમારે અહીં નમૂનો દોરવાનો. મેં આ રીતનો નમૂનો દોર્યો છે. તમને આ ન ગમતો હોય, બીજો ગમતો હોય તો પણ તમારી રીતે દોરી શકો છો. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે ઈંટો કઈ રીતે દોરવી એના વિશે માહિતી મેળવીએ. તો તમને ખબર પડે છે ને આ પ્રકરણ દરમિયાન શું શું ભણવાનું છે. આ પ્રકરણમાં માત્ર આપણે ઈંટો વિશે જ વાતો કરવાની છે. આ પ્રકરણમાં માત્ર આપણે ઈંટો વિશે જ વાત કરવાની છે. ઈંટો કેવી રીતે દોરવી? હવે આ ચિત્રમાં ઈંટ કઈ રીતે દોરવી એ બતાવેલ છે. આ ચિત્ર બે સરખા પ્રકારની ઈંટ દર્શાવે છે. આ બંને એક સરખા પ્રકારની છે. એક આડી મૂકી છે અને એક ઊભી મૂકી છે. આમાં બધા ખૂણા દેખાય છે. આમાં માત્ર સપાટ ભાગ જ દેખાય છે, લંબચોરસ ભાગ જ દેખાય છે. આપેલા એક ચિત્રમાં આપણને ઈંટની માત્ર એક જ બાજુ જોઈ છે, દેખાય છે ને બાળકો? અહીં માત્ર એક જ બાજુ દેખાય છે. જ્યારે બીજામાં આપણે ઈંટની ત્રણ બાજુઓ જોઈ શકીએ છીએ. ત્રણ બાજુ, એક, બે અને ત્રણ. એક, બે અને ત્રણ બાજુ જોઈ શકીએ. જે ચિત્રમાં ઈંટની ત્રણ બાજુ દેખાય છે તેના પર વર્તુળ કરો. આ ચિત્ર આપણને દેખાય છે એટલે આના ઉપર આપણે ગોળ કરવાનું. મેં અહીં રાઈટ કર્યું છે, તમારે અહીં ગોળ કરવાનું. લેસન દરમિયાન અહીં તમારે ગોળ કરવાનું રહેશે. એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? છ. કેટલી બાજુ? છ. આ એક, બે, પછી આ બાજુ ત્રણ, આ બાજુ ચાર, અહીં બાજુ પાંચ અને નીચેનું પાંચ. છ. કેટલી બાજુ? છ બાજુ. એક, બે, ત્રણ, ચાર, નીચેની બાજુ પાંચ,
અને અહીં બાજુની છ કેવી રીતના જુઓ, એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર, ચાર ખૂણા, ચાર કિનારીઓ લઈએ તો ચાર ઉપરનો સપાટ ભાગ, નીચેનો સપાટ ભાગ એટલે કેટલી ભાગ બાજુઓ થઈ, છ થઈ ગઈ ને, ચાર બાજુના ચાર ખૂણા અને ઉપરનો સપાટ ભાગ નીચેનો સપાટ ભાગ એટલે છ બાજુઓ થઈ ગઈ ના થઈ. પરીક્ષા દરમિયાન ખાલી જગ્યામાં અથવા વિકલ્પોમાં પૂછાય ત્યારે આપણે લખીશું કે ઈંટોને છ બાજુ હોય છે. ઈંટોનો સૌથી નાનો ભાગ કયો છે તે દોરવાનો છે. કયો હોય છે? બે સાઈડોના ભાગ આઈરે, આ બાજુના ભાગ કેવા હોય છે? નાના. પડી ખબર? કોઈ એક બાજુ ચોરસ છે, આ ઈંટ કેવી હોય? લંબચોરસ. કોઈ એનો એક કે ભાગ ચોરસ હોતો નથી, એનો ચોરસ હોતો નહીં. એની છ બાજુઓ, કોઈ ભાગ ચોરસ હોતો નથી અને એની બે સાઈડો કેવી હોય છે? આ બાજુની નાની નાની હોય છે. અને આખી ઈંટ કેવી કહેવાય છે? લંબચોરસ. બધી એની બાજુ કેવી હોય છે? લંબચોરસ. આપેલા ચિત્રોમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી હોય એ આકૃતિ પર રાઈટની નિશાની કરવાની છે. અહીં આકૃતિ આપી છે અલગ અલગ જાતની, પરંતુ આમાંથી ઈંટની જે સાઈડ દેખાતી હોય એ જ ભાગ આપણે રાઈટ કરવાનો છે, કે ઈંટમાં આવેલ હોય એ જ ભાગ રાઈટ કરવાનો છે. કેટલા આકાર આપેલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આકાર આપેલા છે. આ આઠ આકારોમાંથી જે આકાર ઈંટને મળતી આપતી હોય, જે આકૃતિ મળતી આપતી, એના ઉપર જ માત્ર રાઈટની નિશાની કરવાની છે, માત્ર રાઈટની નિશાની કરવાની છે. તો ચલો જોઈએ, આ આકાર આવે ઈંટમાં, આવો કોઈ દિવસ આવે ખૂણાવાળો ભાગ? ના, ન આવે. એટલે એમાં રાઈટ નહીં થાય. આ ભાગ પણ આવતો નથી. આ ભાગ આવે છે કઈ જગ્યાએ? ઈંટની આ સાઈડનો ભાગ કરીએ છીએ ને, આ ઉપરનો ભાગ, આ માળી મૂકીએ તો અહીંયાનો ભાગ નથી આવતો આમ, એ ભાગ. પછી ચોરસ, ચોરસ તો કોઈ ભાગ છે જ નહીં, ઈંટનો કોઈ ભાગ ચોરસ છે નહીં. પછી આવો લંબગોળ જેવો આવે? ના. ત્રિકોણ છે, આ ઈંટમાં ક્યાંય ત્રિકોણ દેખાય છે? ના. પછી આવો ષષ્ઠકોણ જેવો દેખાય છે કોઈ ભાગ? ના. પછી આ લંબચોરસ ક્યાં આવે? આ બે બાજુની કિનારીઓ ક્યાં આવે? આ બે બાજુની કિનારી. તો આ આકૃતિમાં માત્ર બે જ આકૃતિઓ સાચી છે, ત્રીજા નંબરની, એ ત્રીજા નંબર એની છેલ્લા નંબરની. આ ઉપરની કિનારી આવશે અને આ સાઈડની કિનારીઓવાળી બાજુ આવશે. તો આ બે આકૃતિઓ પર આપણે ખરાની નિશાની કરવાની. ને આગળ જોઈએ, નીચે આપેલ આકૃતિમાં ઈંટની આકૃતિ પર રાઈટ કરવાનું છે. પાછું આમાં પણ અલગ અલગ આકાર આપેલા છે, તેમાં ઈંટની રાઈટ, જે ઈંટ આવતી હોય એ ભાગ રાઈટ કરવાનો છે. આગળ હોય ગોળ, ષષ્ઠ અર્ધ ઉપરથી ગોળ હોય ને નીચેથી અર્ધ ગોળાકાર, એવો ભાગ હોતો નથી. આવો હોય છે ને ઈંટનો ભાગ, હા આવી રીતે આકાર આવે છે ને, આમ સાઈડમાં મૂકી હોય તો દેખાય ને. પછી આવો આગળથી ત્રિકોણ એવો ભાગ પડે છે? ના. પછી આવો ભાગ આવે છે સાઈડમાં મૂકી કરી હોય, આ ભાગ ઉપરનું કરીએ તો આ ભાગ દેખાય છે. આવો ચોરસ જેવો આવે? ના. તો આ આકૃતિમાં માત્ર બીજા નંબરની અને ચોથા નંબરની, બીજા નંબરની અને ચોથા નંબરની જે ઈંટોને મળતી આપતી આકૃતિઓ છે, જે આપણી ઈંટોને મળતી આપતી આકૃતિઓ છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શાંતિથી તમે સાંભળજો. આપેલા બોક્સની ત્રણ બાજુએ દેખાય તેવી આકૃતિ દોરો. હવે ત્રણ બાજુ દેખાય એવી આકૃતિ દોરો, અને મેં અહીં દોરી છે, તમને જેવી ગમે એવી આ દેખાય છે ને ત્રણ બાજુ, એ રીતે તમે દોરી શકો. આ કંપાસ આપ્યો છે તેની તમે ત્રણ બાજુ દોરો, અને ફૂટપટ્ટીની માફક મદદથી લેસન દરમિયાન તમે સરસ અને સુંદર રીતે દોરજો. શું તમે ઈંટની ચાર બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકો? ના. આખી ઈંટ હોય એની ચાર બાજુ દેખાય છે એવું બનાવજો. અહીં બે બાજુ દેખાય છે, આ બાજુનું આ બાજુ, અહીં ઊભી કરી ચલો જોયું આપણે કે આ તો દેખાય, એના પાછળનો ભાગ દેખાય છે? ના. હવે અહીં આપણે આડી પાડીને જોયું તો અહીં દેખાય છે નીચેનો ભાગ? ના. તો ઈંટને ગમે તેમ મૂકો તો આપણને એના ચારે બાજુ જોઈ શકાય નહીં. ચારે બાજુ જોઈ શકાય, એક ભાગ તો નીચે દબાયેલો રહે અથવા એક ભાગ અંધારામાં પડે, એટલે આપણે ઈંટનો કોઈ ભાગ એટલે કે જેમ મૂકી હોય એમ સામેનું ચિત્ર જોઈ શકે, પણ એના પાછળનું બાજુ ચિત્ર જોઈ શકતા નથી. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પડે નહીં તેવી દિવાલ. હવે આ બે આકૃતિઓ આપી છે, બે ઈંટોની મદદથી બનાવેલી દિવાલો આપી છે. કઈ પડતી નથી એક દિવાલ અને કેમ પડતી નથી તેના વિશે માહિતી મેળવીએ.
એક દિવસ મુનિયા અને જૈના, કોણ મુનિયા અને જૈના, ઈંટોથી રમતા અને તેમાંથી દિવાલ બનાવતા. બંને ફ્રેન્ડ છે મુનિયા અને જૈના. હવે એ લોકો રમતા રમતા શું કર્યું, ચલો આપણે ઈંટોથી દિવાલ બનાવીએ એવી કંઈક રમત ગોતી. દરેક અલગ અલગ પ્રકારની દિવાલ બનાવી, બંને કેવી અલગ અલગ પ્રકારની બનાવી. જૈને હવે આ રીતે ગોઠવી અને મુનિયાએ એક સરખી ઈંટો ગોઠવી. જૈના બે આ રીતે ક્રોસમાં મીટો ગૂંથી. જૈના બે કહ્યું કે તેણે બનાવેલી દિવાલ સરળતાથી પડી જાય એવી નથી. હવે જૈના કહે છે કે મારી દિવાલ પડી જાય એવી નથી. જે રીતે મુનિયાની ઈંટો ગૂંથવી છે તે રીતે કડિયાઓ પણ એકબીજા પર ઈંટો ગૂંથવતા હોતા નથી, પરંતુ કડિયાઓ આ જે મુનિયાએ બનાવી છે એવી કોઈ રીતે ગોઠવતા નથી. આ દિવાલ પડી જાય અને જે આમ ક્રોસમાં ગોઠવી હોય તો એ દિવાલ હંમેશા મજબૂત બને. આ રીતે ક્રોસમાં ગોઠવીએ દિવાલ કે અથવા ઈંટોની ગોઠવણી કરીએ તો એ વ્યવસ્થિત થાય. જ્યારે આ મુનિયાની કરેલી દિવાલની રચના એ પડી જાય, તમે શું વિચારો છો, કઈ દિવાલ વધારે મજબૂત છે? અમે તો એ જ વિચારીએ કે આ દિવાલ વધારે મજબૂત થશે, મુનિયાની દિવાલ પડી જાય. બીજી દિવાલો જુઓ અને ઈંટોની વિવિધ પેટર્ન જોવા મળે છે, જે આપણે કરવાનું નથી. દિવાલોની વિવિધ પેટર્ન અહીં આપણને દિવાલોની જુદી જુદી પેટર્નો આપેલી છે. ઈશુ આપેલું છે દિવાલોની જુદી જુદી પેટર્નો આપેલી છે. અહીં ત્રણ પ્રકારની ગોઠવાયેલો ઈંટોની દિવાલોના ચિત્ર આપેલા છે. ત્રણ પ્રકારની ગોઠવાયેલી છે ઈંટો એના ચિત્ર આપેલા છે. શું તમે ઈંટોની ગોઠવણીમાં તફાવત જોઈ શકો છો? હા, જોઈ શકે છે ને. અહીં જો મોટી મોટી ગોઠવી છે, અહીં ઊભી કરી છે, જ્યારે અહીં આડી પાડેલી છે. અહીં આડી પાડેલ છે, અહીં શું કરેલું છે, અહીં પણ એ રીતે વચ્ચેની સાઈડમાં નાની નાની ઈંટો ગોઠવી હોય એવું લાગે છે. બધામાં અલગ આ ઊભી દિવાલ ઊભી ઈંટો આમ ગોઠવેલી છે, આ આડી પાડેલી છે અને અહીંયા નાની નાની ઈંટો ગોઠવી છે વચ્ચેની સાઈડ. ત્રણે કેવી છે? અલગ અલગ છે. હવે આમાંથી જે ઈંટોની ભાત આપતી હોય એના પર આપણે ડાયટ કરવાનું છે. પરીક્ષા દરમિયાન આવું પૂછાતું નથી, પણ આ અત્યારે પાઠલક્ષી પ્રકરણલક્ષી આપણે શીખવું પડશે. તો પહેલી ઈંટની ડિઝાઇન પેટર્ન એ આ ઈંટ બીજા નંબરની ડિઝાઇન સાથે મળે છે, તો આપણે એની સાથે જોડીશું. બીજા નંબરની દિવાલ છે એ કઈ પેટર્ન સાથે મળે છે? અહીં નીચે આપેલ છેલ્લી પેટર્ન સાથે મળેલ છે, અહીં આપેલ છેલ્લી, તો આપણે એના સાથે જોડીશું. હવે ત્રીજા નંબરની ઈંટની પેટર્ન આપેલી છે દિવાલની, તો કોના સાથે જોડીશું? આની સાથે મળે છે, આપણે એ સાથે જોડવું જોડીશું. પરીક્ષા દરમિયાન પૂછાતું નથી, પરંતુ આપણે આ રીતે અહીં રમૂજી ખાતર આપેલ છે. તો આપણે આ રીતે અહીં વિવિધ દિવાલોને નીચેની વિવિધ પેટર્ન સાથે જોડીશું. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે શું છે આગળ જુઓ તો વિદ્યાર્થી મિત્રો, ઈંટોની જાળીમાંથી જુઓ. જાળીમાંથી આપણે અત્યારે તો ઈંટોની જાળીઓ આપણે બહુ જ ઓછી જોવા મળે છે. અત્યારે તો બધા સ્ટીલના અને લોખંડના જાળીઓ બનાવે છે ને, આમ ઉપર છાપરા ઉપર કે અગાસીમાં દિવાલો ન બનાવતા હોય તો આપણે પડી ન જઈએ કે કોઈ પડી ન જાય કે અકસ્માત ન થાય તે માટે આ રીતે અહીં આ જેમ ઈંટોની જાળી આપેલી છે, ઈંટોની પેટર્નની જેમ જાળી આપેલી છે, અત્યારે આપણે સ્ટીલની જાળીઓ મૂકીએ છે. ચલો જોઈએ ઈંટોની જાળીમાંથી જુઓ. આમાંથી આપણે જોવાનું છે કેવી મસ્ત મસ્ત આમ દેખાતું હોય છે, દેખાય ને નીચેનું વાતાવરણ. જે કડિયાઓ જાગૃતિ સ્કૂલ બનાવી હતી તેઓએ જુદી જુદી પેટર્નની દિવાલો પણ બનાવી હતી. પેલી સ્કૂલ અગાઉ આપણે ઘર જોઈ કે ઈંટોની દિવાલમાં પેટર્ન બનાવી હતી ઈંટોથી, ઈંટોથી પછી ભોયતળીએ પણ પેટર્ન બનાવી હતી. તે સ્કૂલમાં ઈંટોની આવી રીતે કઠેરા આપણે કહીએ છીએ, શું કહીએ છીએ, કઠેરા, એ દિવાલમાં પણ એ લોકોએ ઈંટોની પાછળ જુદી જુદી પેટર્ન બનાવી હતી. અહીં દેખો જુદી દેખાય છે, અહીં જુદી પેટર્ન દેખાય છે, અહીં પણ જુદી છે, અહીં પણ જુદી, આ બે સેમ છે, આ જુદી છે. આ રીતે અલગ અલગ જાતની બધે પેટર્ન બનાવેલી છે. અહીં દેખાય છે ને બધી અલગ અલગ જાતની, અહીં કેવી એક એક ઈંટની દેખાય છે, અહીં બે ઈંટની, અહીં અલગ અલગ છે. તમે આ બંને ચિત્રમાં જાળીની જુદી જુદી કેટલી પેટર્ન જોઈ શકો છો? પાંચ. કેવી રીતે જો આ દેખાય છે, એક બે, આ બે તો સરખી જ છે, આ બે તો સરખી જ છે, એટલે ત્રણ. પછી કા દેખાય છે ને,
આ અલગ છે, દેખાય છે, આનાથી આ જુદી છે. ચાર અને આ દિવાલ ઉપર છે ને પાંચ. આપણે કેટલી જોઈ? પાંચ પેટર્ન જુદી જુદી જોઈ. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રકારની સુંદર જાળીનું ચિત્ર છે. આ સુંદર મસ્ત જાળીનું ચિત્ર છે. શાનું બનેલું છે? ઈંટોનું જ બનેલું છે. કેવું છે? ઈંટોથી જ બને છે. હવે તમારી હવે નીચે આપેલી દિવાલમાં કેટલીક ઈંટોની લાલ રંગની તમારી પોતાની જાળીથી પેટર્ન બનાવો. અહીં આપેલું છે આ ખાલી બોક્સ, એમાં ઈંટો આડી અવડી ગોઠવેલી છે. તો અહીં તમારા મગજથી અથવા ન ફાવે તો આ જ ચિત્ર અહીં દોરી શકાય. આ જ ચિત્ર અહીં દોરી શકાય છે. અને આવો ભાગ જ્યાં બનતો હોય ત્યાં તમે લાલ કરી શકો છો, અથવા આવો ભાગ જ્યાં બનતો હોય તમે ત્યાં લાલ કરી શકો છો. આ જ પેટર્ન તમે અહીં બનાવજો. હવે આગળ જોયું, શું આપણે શાળાના આ ચિત્રમાં તમે બારી એટલે ઝરૂખો જોઈ શકો છો? પહેલાંના જમાનામાં આવી રીતે ઝરૂખા બનાવવામાં આવતા, બારીઓ બનાવતા નહોતા, આવા ઝરૂખા બનાવતા હતા. જ્યારે અત્યારે બારીઓ બનાવવામાં આવે છે, અત્યારે શું બનાવી દઈએ છીએ આપણે? સ્ટીલની, લોખંડની, એલ્યુમિનિયમની વગેરે અલગ અલગ જાતની લાકડાની બારી બનાવીએ છીએ. પણ પહેલાંના જમાનામાં બારીઓ નહોતા બનાવતા, શું બનાવતા હતા? આવા ઝરૂખા. અને શું કહેવાય? ઝરૂખો, જે માત્ર ઈંટોની પેટર્નથી બનેલી હોય છે. આમાં કોઈ લાકડા લોખંડ કંઈ વપરાતું નથી, માત્ર ઈંટોથી જ બનાવેલી છે. હવે થોડી ઝરૂખાની પેટર્ન અહીં દર્શાવેલ દિવાલ પર બનાવો. તમે કાળા રંગથી છાયાંકિત કરો. અહીં આ ભાગ આપે છે, તમને કોઈ આવી ઝરૂખા જેવી તમને કોઈ દેખાતી હોય એવી અલગ અલગ પેટર્ન અહીં બનાવી અને એમાં કાળો રંગ કરવાનો છે. પરીક્ષા દરમિયાન આ અથવા આ બે ભાગ એટલે કે આ ચિત્રો કે આકૃતિઓ કે પેટર્ન પૂછાતું નથી. અહીં આપણે આ રમૂજી ખાતર છે. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ જાળી આ દેખાય છે ને જાળી જેવી તો કેરળના એક પુસ્તકાલયની ઇમારત છે. શું છે આ જાળી બતાવી છે? આ છે, આ છે, આ બધી ક્યાંની છે? કેરળ છે રાજ્ય, એમાં પુસ્તકાલય આવેલું છે. એની બતાવેલ છે દિવાલ. જો આ દિવાલમાં ઈંટોની ધારનો ત્રિકોણ બનાવવા માટે કઈ રીતે ઉપયોગ કરે છે? આ જોઈએ ને કઈ રીતે ઉપયોગ કરે છે. નીચે જમીનમાં અમુક ગોઠવે છે આ રીતે, અને આ દિવાલ ઉપર અહીં દેખાય છે ને આવી રહ્યો દેખાય છે ને આ કિનારી લીધી છે, એનો વળાંકવાળો ભાગ, એનો વળાંક આ નીચેથી આમ છે. જોયું તો આ વળાંકવાળા ભાગોમાં ઈંટો કેવી રીતે ત્રિકોણ આકાર પ્રમાણે ગોઠવે છે? તમે એવી ઈંટો જોઈ છે કે જે ત્રિકોણ જેવી દેખાતી હોય આવી રીતે જોઈ છે? હા, આપણે જોઈએ છીએ ને મ્યુનિસિપાલિટી ભાગમાં ફૂટપાથ હોય છે એના પર આ રીતે જૂના પહેલાં, અત્યારે તો પેલા બીજી રીતે અલગ અલગ પેટર્નો કરીને બનાવેલ હોય છે સિમેન્ટના પથ્થરની. પહેલાં શું હતી મ્યુનિસિપાલિટી બાગ હતા ત્યાં આ રીતે ત્રિકોણ આવો છોડવું હોય એની આજુબાજુ ત્રિકોણ આકારની ઈંટો ગોઠવી હોય છે અને આની અંદર પાણી નાખે છે, જેને કારણે બહાર પાણી નીકળી જાય નહીં અને વૃક્ષને એ છોડવાને પાણી મળી રહે. પણ અત્યારે તો ખાડો અલગ અલગ જાતની સિમેન્ટની પાળીઓ બનાવેલ હોય છે. પહેલાં આ રીતે ત્રિકોણ આકારની ઈંટો ગોઠવી અને બનાવતા હતા. આપેલ ચિત્રમાં જાળની ફરતે દર્શાવેલી તો જુઓ, જોઈને આપણે હવે આગળ જોઈએ. તમે આ ચિત્રમાં કમાન જોઈ શકો છો. કમાન એટલે કે ઉપરનો આ રાઉન્ડવાળો ભાગ, ઉપરનો અર્ધગોળાકાર વર્ગ, જે ફૈઝાબાદની શાળા છે, જે ફૈઝાબાદની શાળા છે. તમારી આસપાસ આવી બીજી કમાન શોધો કે દોરો, એ આપણે કરવાન નથી. હવે આપણે આગળ જોઈએ કમાન વિશે. શું તમે કોઈ ફૂલની બનાવટમાં કમાનો જોઈ છે? હા, જોઈ છે ને, આપણે આવા રાઉન્ડ રાઉન્ડવાળી ફૂલો જોયા જ છે ને. એ અમદાવાદમાં બ્રિજ જોયા છે કે ત્રણ દરવાજા, લાલ દરવાજા, એટલે આવા આ રીતની પેટર્નો એટલે કે આ રીતની કમાનો બનાવેલ હોય છે. એ સિવાય અન્ય કઈ જગ્યાએ આવી કમાનો જોઈ છે? કઈ કઈ જગ્યાએ જોઈ છે? તો ટર્નલ, ગુફાઓ, મેદાનો અને વાવમાં. ક્યાં? ટર્નલ, ગુફા, મેદાન, મહેલો અને વાવમાં આ પ્રકારની રાઉન્ડવાળી
જોઈ છે. હવે આપણે તો આપણા ઘર આગળ પણ આ રીતની ડિઝાઇનવાળું બનાવેલી છે ને, કમાન આગળ બે થાંભલા અને પછી ઘરના આગળનો મુખ્ય ભાગ, એમાં આ રીતે આપણે કમાન બનાવીએ છીએ ને. ખાસ પ્રકારની કમાન, અહીં હવે ખાસ પ્રકારની કઈ કમાન આવી છે? આપણે અત્યાર સુધી અર્ધવર્તુળ આકારની કમાન વિશે ભણ્યા, હવે કઈ ખાસ પ્રકારની કમાન વિશે ભણ્યા? ઓરચા. આ ચિત્રમાં જુઓ કમાન કેવી રીતે બનાવવામાં આવી છે, તેનું ઘૂંઘટવાળી મહેરા. શું છે? તેનું ઘૂંઘટવાળી મહેરા એટલે આડવાળી કમાન, એટલે કે આ ડિઝાઇનવાળી કમાન, એવું સરસ નામ આપવામાં આવ્યું છે. એનું નામ શું છે? આડવાળી કમાન. કેવી મસ્ત ડિઝાઇન કરેલી છે અત્યાર સુધી આપણે આવી રાઉન્ડમાં જોયું, હવે અહીં અલગ જાતની ડિઝાઇનવાળી કમાન આપેલી છે. શું આપેલ બારી જાળી સુંદર નથી છે? તે બહુ મસ્ત લાગે છે. આ જાળી કેટલી મસ્ત લાગે છે. અત્યારે તો આપણે આવી જાળી બનાવી છે ના, અત્યારે તો આપણે લોખંડના સળિયા કાં તો સ્ટીલના સળિયાની જાળીઓ બનાવીએ છીએ. એ પાતળી ઈંટોમાંથી બનેલી છે. પાછું આ કેવું છે? ઈંટોની બનેલી છે. શું તમે ક્યારે પાતળી ઈંટો જોઈ છે? હા, જોઈ છે. કઈ કઈ જગ્યાએ જોઈ છે? જૂની ઇમારતો, કિલ્લાઓ, બેંગલોની બારીઓમાં. તો શું આપેલ બાર બારી સુંદર નથી? જવાબમાં લખી છે આપેલ બારી સુંદર છે. અને આ બધી ક્યાં જોઈ છે? શું તમે ક્યારે પાતળી ઈંટો જોઈ છે? હા, કઈ જગ્યાએ? જૂની ઇમારતો, કિલ્લાઓ, મહેલો અને બારીઓમાં, મહેલોની બારીઓમાં જોઈ છે. પરીક્ષા દરમિયાન આ પૂછાતું નથી, જે પરીક્ષા લખતી હશે એનું તમને કહેતી જઈશ, એટલે તમે પરીક્ષા દરમિયાન તેની તૈયારી કરી શકો. જાગૃતિ શાળાના કડિયા જમાલ અને કાલુએ જણાવ્યું, તેમના દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરી તેમના કેટલાક ચિત્રો બનાવેલ છે. કેવી ઈંટો વાપરતા હતા એ અને અલગ અલગ ઈંટો બનાવી અને તેમને સ્કૂલ, શાળા, ઘર એવું ઘણું બનાવ્યું હતું. આમાંથી કઈ ઈંટની ધાર વળાંકવાળી છે? જો આમાં કેટલી ઈંટો આપેલી છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કેટલી ઈંટો આપેલી છે? 8 ઈંટો આપેલી. એમાં રાઉન્ડવાળો ભાગ કઈ ઈંટમાં છે? આવા રાઉન્ડવાળા ભાગ કઈ ઈંટોમાં છે? 2 ઈંટોમાં, 1 અને 2. અહીં બીજા બધાને તો ખૂણા એટલે કે ધારવાળા ભાગ છે. આવા ગોળાકાર વળાંકવાળા ભાગ 2 ઈંટો છે. કઈ? 1 અને 2. સૌથી મોટી ઈંટની કેટલી બાજુઓ દેખાય છે? સૌથી મોટી ઈંટ આ છે બરાબર, તો એની કઈ કેટલી બાજુઓ દેખાય છે આપણને? 2. એક ઉપરનો ભાગ અને આ બાજુનો ભાગ. આ બાજુ ભાગ દેખાય છે ના? આ બી દેખાતો નથી. આ ઉપરનો ભાગ અને આડો ભાગ એટલે 2 બાજુ. શું કોઈ ઈંટ એવી છે કે જેની 6થી વધારે બાજુ જોઈ શકીએ છીએ? ના, કોઈ ઈંટ એવી નથી કે આપણે તેને 3 થી 6 બાજુ જોઈ શકીએ નહીં, 3થી વધારે સાઈડ જોઈ શકીએ નહીં. જે ઈંટા જો, આ 1, આ 2, પછી આમાં પણ આ 1, આ 2 અને 3 ભાગ જોઈ શકીએ. આમાં પણ એવું છે, 1, 2 અને 3 ભાગ. દરેક ઈંટની આપણે માત્ર 3 જ બાજુ જોઈ શકીએ છીએ. જો આમાં પણ આ ઉપરનો ભાગ, અહીં સાઈડનો, આ 5 નંબરની ઈંટમાં જુઓ પર 2 અને 3. આ 6 નંબરમાં પણ એવું છે, 1, આ 2 અને આ 3. 7માં પણ આ રીતે 1, 2 અને 3. તો આપણે દરેક ઈંટમાં માત્ર એની 3 બાજુ જોઈ શકીએ છીએ. પણ એની કેટલી બાજુ હોય છે ઈંટોની? 6 બાજુ. હવે ચલો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શોધો ઈંટોનું માપ. હવે આપણે ઈંટોનું માપ શોધવાનું છે. શું તમે જુદા જુદા માપવાળી ઈંટો જોઈ છે? જોઈ જોઈ કોઈ મોટી ઈંટ હોય, કોઈ નાની ઈંટ હોય? તો હા, મેં દરેક પ્રકારની ઈંટ જુદા જુદા માપની જોઈ છે. અહીં આપેલી છે ને, એક ઈંટ લો અને તેનું માપ લખો. આ તમારે ઈંટો લેવાની છે અને એનું માપ તમારે તમારી રીતે લખવાનું છે. તેની લંબાઈ કેટલી હશે? અહીં મેં 22 સેમી લખી છે. તમે જો નાની ઈંટ જોઈએ તો એ પ્રમાણે તેની લંબાઈ લખી શકો છો. તેની પહોળાઈ 10 સેમી અને ઊંચાઈ 7 સેમી. તમે જે પ્રકારની ઈંટો જોઈ હોય તે પ્રકારની તમે લખી શકો છો. મુનિયાએ 1 મીટરની લાંબી દિવાલ બનાવી છે તો તેને 1 ખળોમાં કેટલી ઈંટો મૂકવી જોઈએ? 1 મીટરની લાંબી ઈંટ બનાવીએ તો 4 કે 5. અહીં તમારે જે રીતે લખવું હોય તે રીતે લખી શકાય છે. તો 4 ઈંટ મૂકી શકે અથવા 5 ઈંટ મૂકી શકે છે. ઈંટો ગરમ અને તાજી. હવે ઈંટો આપણે જો ઈંટોને કઈ કઈ રીતે વપરાય છે, ઈંટોની કેટલી બાજુઓ છે, ઈંટોની ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ, તેનાથી શું શું બને છે એ વિશે આપણે માહિતી મેળવી. હવે જોઈએ ઈંટો ગરમ અને
માન્યતાથી ઢોળ બનાવાય છે, કઈ રીતે એમાં શું શું કાર્યો થાય, કઈ રીતે બનાવવાની, કુંભાર કે જે એના કામ કારીગરો હોય એ લોકોને ઈંટો કઈ રીતે લાવે છે, ક્યાંથી લાવે છે, કોણ કઈ રીતે પોતાનું કાર્ય બજાવે છે ઈંટ બનાવવા, એના વિશે આપણે માહિતી મેળવીએ. ગણેશ અને સાઈબાઈ ઈંટો બનાવતી ભઠ્ઠીની નજીક રહે છે. બે જણા છે, ગણેશ અને સાઈબાઈ. ઈંટો જ્યાં બને છે એ ભઠ્ઠી એની બાજુમાં રહે છે. દેખાય છે આ ધુમાડિયું અને અહીં ઈંટો ગોઠવેલી છે. શું તમે અંદાજ લગાવી શકો છો કે અહીં દર્શાવેલ ધુમાડિયું કેટલા મીટર ઊંચું હશે? કેટલા મીટર ઊંચું હશે આ ધુમાડિયું? 5 મીટર, 10, 15 મીટર કે 50 મીટર? આ એ 5 મીટર તો આટલું હોય, 15 મીટર આટલું હોય, આ તો બહુ ઊંચું છે ધુમાડિયું. તો કેટલા મીટર હશે? આશરે 50 મીટર. કેટલા મીટર આ ધુમાડિયું કેટલા મીટરનું છે? 50 મીટરનું. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગણેશ અને સાહિબાને પેટર્ન સ્વરૂપે સૂકવવા મૂકેલી ઈંટોની લાંબી લાંબી હરોળ જોવી ગમે છે. તેમણે ઈંટો કેવી રીતે બને તે પણ જોઈ. અહીંયા બધી ઈંટો અલગ અલગ રીતે મૂકી છે, જોયું કેવું મસ્ત દેખાય છે આ દિવાલમાં પણ, અને અહીંયા આડી પાડેલી. તો એ જોયું એમને કેવી રીતે ઈંટો બને છે, એ અહીં આપેલ છે. ચલો જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો. અહીં ઈંટ બનાવવાની ભઠ્ઠીના 4 જુદા જુદા ચિત્ર આપેલા છે. આ ચિત્રો આડા અવળા ક્રમમાં ગોઠવેલ છે અને ધ્યાનથી તેને સાચા ક્રમમાં ગોઠવવાનું છે. આ પહેલી કાચી ઈંટો બનાવીને મૂકેલ છે. અહીં ઈંટોની ડિઝાઇન બનાવે એટલે કે ઈંટને ડીબામાં ભરી એનો આકાર આપે છે, ભરવામાં ભરે છે, અહીં એનો આકાર આપે છે. અહીં માટીનું ખોદકામ થાય છે. તો સૌપ્રથમ શું થાય? પહેલાં માટી લાવવામાં આવે છે એટલે આ 1 નંબરનું ચિત્ર. પછી એને બનાવી અને એને આપણે જેમ કોઈ ચોકલેટ કે બનાવી છે એના આકાર મોલ્ડમાં મૂકે છે, તે આ ઈંટોના મોલ્ડમાં મૂકે છે. આ શું કરે છે? 2 નંબરના ઈંટોના મોલ્ડમાં મૂકે છે. પછી શું થાય છે? પછી એને આ રીતે નીચે પાડવામાં આવે છે. ઈંટોના ખાનામાંથી નીચે પાડી અને આ રીતે ઈંટ બનાવાય છે. પછી આ રીતે એની ગોઠવણી કરવામાં આવે છે. તો પહેલું ચિત્ર છે આ 3 નંબરનું. બીજું ચિત્ર આવશે, આ ઈંટોની ડિઝાઇન કરે છે. ત્રીજા ચિત્રમાં એને નીચે પાડે છે એટલે કે એનું મોલ્ડમાંથી બહાર કાઢે છે. અને ચોથામાં ઈંટોની ગોઠવણી થાય છે. ખબર પડી ગઈ ને? જમીન પર ખોદીને જમીનમાંથી ખોદેલી માટી ઈંટ કેવી રીતે બને તે વિશે તમે વિચારો અને ચિત્ર જુઓ અને જૂથમાં ચર્ચા કરો. આપણે જ્યારે ભીની માટી થઈ ગઈ હોય, ગામડામાં જઈએ છીએ ત્યારે ભીની માટી થઈ હોય તો પછી આપણે ડબ્બીમાં ભરીએ છીએ, પછી ડબ્બીને આપણે જોરથી ખંખેરીએ છીએ, તો જે રીતે ડબ્બીની ડિઝાઇન હોય અથવા જે વસ્તુની ડિઝાઇન હોય એવી જ ડિઝાઇન પેલી ભીની માટીમાં પડે છે ને, એ જ રીતે અહીં એ ઈંટોનું કામ થાય છે. પહેલાં માટી લીધી ભીની અને પછી આ રીતે એના મોલ્ડમાં ભરી અને પછી આ રીતે એને નીચે એટલે કે એ ખાલી કરવામાં આવે, પછી આ રીતે એની ઈંટો બનાવી અને ગોઠવી છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું તમે ઈંટો બનાવવાની ભઠ્ઠી જોઈ છે? આ મેં ઈંટો બનાવવાની ભઠ્ઠી જોઈ છે. શું તમે ભઠ્ઠીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકેલ છે તેનો અંદાજ લગાવી શકો છો? કેટલો પણ વધારે, 1 લાખ હોય, 10 હજાર હોય, આપણે આશરે લખવાનું જે તમને ફાવે. 1 લાખથી વધારે મેં ઈંટો જોઈ છે. ભારતમાં અસંખ્ય ઈંટોની ભઠ્ઠીઓ છે, હજારોની સંખ્યામાં, 100 હજારથી પણ વધારે છે. તે 100 હજાર એટલે 1 લાખ કહેવાય. તમે કલ્પના કરી શકો છો આ આંકડો કેટલો મોટો કહેવાય, તેને 1 લાખ કહેવાય. આપણે તો 10 હજાર સુધી અભ્યાસ કરેલ છે, પરંતુ એકની પાછળ 5 મીંડા લાગી જાય, એકની પાછળ 5 શૂન્ય લાગી જાય તો 1 લાખ બને છે. જ્યારે આપણે તો એકની પાછળ 4 શૂન્ય સુધી જ ભણ્યા છીએ, 10 હજાર સુધી જ આવે છે. પરંતુ જ્યારે પૂછે કે 1 લાખ કઈ રીતે લખાય તો આપણે લખીશું 1 ની પાછળ 5 શૂન્ય આવે છે. શું તમે તે લખવાનો પ્રયત્ન કરી શકો છો? તમારા મિત્રોને પૂછો અને તેઓને 1 લાખ વિશે કે અલગ અલગ આંકડાઓ અને શબ્દો વિશે જ્ઞાન સાથે મેળવો. બંને જણાવો શોધો. નીચે આપેલા ચિત્ર જુઓ અને અનુમાન કરો કે આ ટ્રકમાં કેટલી ઈંટો લઈ જઈ શકાય, કેટલી પણ લઈ જ શકાય, 1000, 2000.
અને કોઈ ટ્રકના ડ્રાઈવરને પણ પૂછીને શોધવાનો પ્રયત્ન કરો કે તમે ટ્રકમાં કેટલી ઈંટો એકસાથે લઈ જાઓ છો. કોઈ 1000 લઈ જાય, કોઈ 2000, કોઈ 500, જે રીતે ભરી શકાય તે રીતે ભરે છે. હવે મૌખિક ગણ, હવે આ આપણે જાતે મૌખિક ગણવાનું છે. ભજને ઈંટો ખરીદી છે, ભજન નામના ભાઈએ ઈંટો ખરીદી. હવે કઈ કઈ ઈંટો ખરીદી છે? ભજને ઈંટો ખરીદવા ગયો છે જ્યાં તેને 1000 લેખે ઈંટોના ભાવ આપેલા છે. એ ઈંટો ખરીદવા જાય છે, ત્રણ પ્રકારની ઈંટો છે અને એ ઈંટોના ભાવ શું છે? 1000 ઈંટોના જે રૂપિયા થતા હોય તે રીતે 1000 ઈંટોના આપેલા છે. એ ઈંટનો ભાવ આપેલ નથી. કઈ રીતે આપેલા છે? 1000 ઈંટોનો ભાવ આપેલ છે. વિવિધ પ્રકારની ઈંટો અલગ અલગ ભાવ હતા. જો એને જૂની ઈંટોને 1000 ઈંટો જોઈ તો કેટલામાં પડી? 1200માં. કેટલી? 1200માં. પછી ઈટાપુરની નવી ઈંટો કેટલો ભાવ હતો? 1800. ઈટાપુરની નવી ઈંટોનો ભાવ કેટલો હતો? 1800. જ્યારે વિક્રાબાદની નવી ઈંટોનો 2000 રૂપિયા. વિક્રાબાદની નવી ઈંટોનો 2000. આ બધા ભાવ 1000 ઈંટના છે. આ બધા ભાવ 1000 ઈંટના છે. તો ભજને કઈ કઈ ઈંટો ખરીદી તે આપણે જોઈએ. ભજને વિક્રાબાદની નવી ઈંટો ખરીદવાનું નક્કી કર્યું. વિક્રાબાદની નવી ઈંટો જે કેટલાની છે? 2000ની. કેટલાની છે? 2000ની. 1000 ઈંટના કેટલા ભાવ? 2000. તો તેણે 3000 ઈંટો ખરીદી. તો કેટલી રકમ ચૂકવવી પડે? હવે 1000ના 2000 રૂપિયા. 1000 ઈંટના 2000. તો 2000 ઈંટના 4000. 3000 ઈંટના કેટલા થાય? 6000. એમ આપણે કહીએ તો કેટલા થાય? ₹6000 થાય. કેટલા થાય? એને ₹6000 ચૂકવવા પડે. અનુમાન કરો કે જો તેણે 500 જૂની ઈંટો ખરીદી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? હવે 500 ઈંટો ખરીદી છે જૂની. જૂની ઈંટોના 1000ના ભાવ કેટલા છે? 1200 રૂપિયા. કેટલા છે? 1200 રૂપિયા. તો 1200 1000 ઈંટના છે. તો 500 ગયા કેટલા થયા? તેના અડધા. તો 1200ના અડધા કેટલા થાય? 600. તો અહીં લખીશું 600 રૂપિયા. અહીં લખીશું ₹600 ચૂકવવા પડે. આ બધા તમારે મૌખિક દાખલા ગણવાના રહેશે. અહીં આ પ્રકરણ દરમિયાન આપણે શું શીખ્યા? આ પ્રકરણ દરમિયાન આપણે ઈંટોની બાજુઓ, ઈંટોને ઊંચાઈ, ઈંટોમાંથી શું શું બની શકે, ઈંટોના લગતા મૌખિક દાખલા વગેરે આપણે જોયા. અહીં આ પ્રકરણ આપણું પૂરું થાય છે. તો આ પ્રકરણ દરમિયાન તમે જે જે શીખ્યા તે તમને મૌખિક પણ યાદ રહી જાય એવું છે. તો તમે તે પ્રકરણ દરમિયાનનું હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય આજે મેળવી લો. તમે દરેકે અગાઉના પીરિયડ એટલે અગાઉના લેક્ચર દરમિયાન ગણિતનો ચોપડો એમાં એકથી કે કેટલાથી 1001થી 2000 સુધી લખ્યું હતું. 1001થી 2000 સુધી લખે છે. તો આજનું પ્રકરણ 1 એમ કરીને આપણે લેસન મેળવી લીધું. પ્રકરણ 1નું લેસન મેળવી લીધું. પ્રકરણ 1 છે ઈંટોની ઇમારતો. શું છે પ્રકરણ 1માં? ઈંટોની ઇમારત. ઈંટોની ઇમારતો લખીશું પ્રકરણ 1, ઈંટોની ઇમારત. હવે તેમાં આપણું આજનું લેસન જોઈ લઈએ. પ્રકરણ 1માં આપણે લખીશું આ ત્રણ સવાલ જવાબ લખીશું, બરાબર. પછી આખું પેજ લખીશું. અહીંયા ઈંટોની આ બધા આકારો દોરવાના છે. આ લેસન દરમિયાન આખું પેજ લખીશું. એના જવાબ સાથે અમે રાઈટનું નિશાન કરેલું છે એ રીતે તમારે લખવાનું રહેશે. અને છેલ્લે આટલેથી મૌખિક ગણો એ આટલું લખવાનું છે. આ અગાઉ મેં બતાવ્યું આટલું અને આ પેજ, આટલું અને આ પેજવાળા દરેક સવાલ જવાબ સુંદર અક્ષરે તમારી નોટમાં લખવાના છે. માત્ર એટલું લેસન છે આ પ્રકરણ દરમિયાન. તો આવજો વિદ્યાર્થી મિત્રો, હવે અગાઉના પીરિયડમાં મળીશું.